हेलो फ्रेंड्स, अमारी चैनल सरल शिक्षण नी अंदर आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे लघुत्तम सामान्य अवयवी एटले के ल सा अ नी चर्चा करीशुं। लघुत्तम सामान्य अवयवी, लघुत्तम एटले नानामो नानो, सामान्य एटले सरखो। तो आपेली संख्याओमोना अवयवियोमोनो नानामो नानो सरखो अवयव एटले लघुत्तम सामान्य अवयवी। लसा ए आपेली बे के तेथी वधु संख्याओ वडे निशेष भागी शकाय तेवो नानामो नानो अवयवी छे। आजे आपणे 6 अने 9 नो लसा शोधीए। तो 6 ना अवयवी 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54 અને 60 એવા અનંત સુધી અવયવીઓ મળે છે। નવના અવયવી 9, 18, 27, 36, 35, 54, 63, 72, 81। અવયવીઓમાં સામાન્ય અવયવીઓ આપણને 18 મળેલા છે, જે સૌથી નાના સામાન્ય અવયવી છે। માટે 6 અને 9નો અવયવી લસા 18 થાય। તો બંનેમાં સામાન્ય નાનામાં નાનો અવયવી 18 છે, તેથી 6 અને 9નો લસા 18 થાય। ત્યારબાદ 8 અને 12નો લસા શોધીએ। તો 8ના અવયવી 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80 જેવા અસંખ્ય સુધી મળે છે। 12ના અવયવી 12, 24, 36, 48, 60, 72, 84, 96, 108 અને 120 જેવા અસંખ્ય અવયવીઓ મળે છે। બંનેમાં સૌથી સામાન્ય નાનામાં નાનો અવયવી આપણને 24 મળે છે। માટે બંનેમાં સામાન્ય અવયવી નાનામાં નાનો 24 છે, તેથી 8 અને 12નો લસા 24 થાય। 5, 10 અને 25નો લસા શોધીએ। તો 5ના અવયવી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65 જેવા અસંખ્ય અવયવીઓ મળે છે। 10ના અવયવી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 એવા અસંખ્ય 10ના અવયવી મળે છે। ત્યારબાદ 25ના અવયવી 25, 50, 75, 100, 125, 150 એવા અસંખ્ય અવયવીઓ મળે છે। તો ત્રણેયમાં સામાન્ય અવયવી એટલે કે નાનામાં નાનો અવયવી સામાન્ય 50 આપણને મળે છે, તેથી 5, 10 અને 25નો લસા 50 થાય। કોઈપણ બે ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો થાય છે। તો આપણને કેટલીક ક્રમિક સંખ્યાઓ આપેલી છે। 7 અને 8નો લસા 56, ત્યારબાદ 12 અને 13નો લસા 156 એ તેના ઉદાહરણો થશે। ત્યારબાદ નિયમ જોઈએ। કોઈપણ બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેનો ગુણાકાર જેટલો થાય છે। તો 7 અને 11 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, માટે તેમનો લસા થશે બંનેના ગુણાકાર જેટલો, તો 77। 5 અને 13 બે અવિભાજ્ય સંખ્યાઓ છે, તેમનો લસા શોધવા માટે બંનેનો ગુણાકાર 13 અને 5નો ગુણાકાર 65, આમ તેમના ગુણાકાર બરોબર તેમનો લસા થાય છે। જ્યારે આપેલ સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે મોટી સંખ્યા તેનો અવયવ લસા બને છે। તો 12 અને 72નો લસા બરાબર 72, તો 72નો અવયવ 12 હોવાથી 72 એ તેનો બંનેનો લસા થશે।
ત્યારબાદ ઉદાહરણ જોઈએ તો 9, 18 અને 27 નો લસા બરાબર 36 થાય છે, કારણ કે 36 ના ત્રણે અવયવો હોવાથી 36 એ તેનો 36 એ તેનો લસા થશે। અમારી ચેનલ સરળ શિક્ષણને સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલા બટન સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો। અમારા વિડીયોને શેર, લાઇક અને કોમેન્ટ કરો।